આજે તિલકવાડા તાલુકાની અંદર કોંગ્રેસના આગામી કાર્યક્રમો, આગામી સંગઠનને મજબૂત કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે એના સંદર્ભમાં અને જે પ્રજાના પ્રશ્નો છે એને વાચા આપવા માટે તાલુકાના તમામ કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા, એકત્રિત કરવા અને આ ભારતીય જનતા પાર્ટીનું જે સુશાસન છે, તમામ મોરચે સરકાર નિષ્ફળ નીવડેલી છે. શિક્ષણના બે હાલ છે. આજે નર્મદા જિલ્લાની અંદર વાત કરીએ તો 10-10 સ્કૂલ ઉપર 1-2 શિક્ષકોથી ચાલે છે. આવા અનેક દાખલાઓ આપણને જોવા મળે છે. ત્યારે જે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચેડા થઈ રહેલા છે અને દુઃખની વાત એ છે કે શિક્ષણ મંત્રી ખુદ આદિવાસી સમાજમાંથી આવતા હોવા છતાં પણ આદિવાસી વિસ્તારની શિક્ષણ પ્રત્યેની જે ઉપેક્ષા છે એ ખૂબ જ ચોંકાવનારી છે. અત્યારે મિસમેનેજમેન્ટના કારણે, જે રીતે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે, ઘર વખરી ઘરોની અંદર પાણી ભરાવાથી બગડે છે અને આમ છતાં સરકાર નિંદ્રાધીન છે અને માત્ર જાહેરાતો કરે છે પણ સાચા અર્થમાં જે સહાય અસરગ્રસ્તો સુધી પહોંચવી જોઈએ એ પહોંચતી નથી. એના માટે આજે ઉષા નાયડુજી, જે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી છે અને ઇન્ચાર્જ દક્ષિણ ગુજરાતના છે, તેઓની રાહબરી હેઠળ સંગઠનની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આપ સભી જાણતે હૈ કે સબસે પહેલે તો જો બાઢ અભી આઈ હૈ ગુજરાત મે ઉસમે અભી હમ કલ બરોડા મે થે તો બહોત દુખદ કી બાત હૈ કે બરોડા મે શાયદ પૂરે બાઢ મે 49 લોગો કી ડેથ હુઈ હૈ પૂરી ગુજરાત મે ઉનકે લિયે हमारी श्रद्धांजलि. और दूसरी बात यह है कि हमारा पूरा साउथ गुजरात में दौरा चल रहा है. हम लोग अपनी संगठन को नीचे स्तर तक हम संगठित करने वाले हैं और ये जो हमारा आज तिलकवाड़ा आने का वही मकसद है कि हम अपना जो ब्लॉक है वो ब्लॉक कांग्रेस को नीचे पंचायत और पोलिंग बूथ तक लेके जाने वाले हैं. क्योंकि आने वाले दिनों में आप सभी जानते हैं कि गुजरात में बहुत समस्या है, बहुत सारे इश्यूज़ हैं, लोग बहुत परेशान हैं. आज गुजरात जो है, जो 30 साल से जो भाजपा का सरकार है, एक करप्ट गुजरात बन चुका है. उसका एग्जाम्पल है अभी बाढ़ में जिस तरह से वडोदरा डूब गया है. आज वडोदरा की जनता से आप जाके पूछोगे तो बताएंगे कि उनके क्या रियलाइजेशन है कि उनके साथ क्या क्या हुआ है. विश्वामित्री नदी का के आसपास का पूरा कब्जा किया हुआ है, इलीगल कंस्ट्रक्शन को हुआ है, इलीगल कंस्ट्रक्शन के लिए परमिशन सरकार ने दी है, जिसके वजह से आज पूरा बड़ौदा की जनता रोड पे उतरना पड़ा. और दूसरी बात, आपके शिक्षक कितने लोग, कितने बार शिक्षक रोड पे आके शिक्षक रोड पे आके आंदोलन कर रहे हैं, कोई शिक्षकों का कोई, तो बहुत सारे समस्याएँ, बहुत सारे इश्यूज़ हैं, उनको लेके आने वाले दिनों में लोगों के पक्ष में कांग्रेस पार्टी लड़ने वाली है. उसके लिए हम अपनी संगठन की तैयारी कर रहे हैं. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.